બનાસકાંઠાના ધાનેરાની સૂર્યોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓએ નડાબેટ બોર્ડર ખાતે જવાનોને બાંધી રાખડી. વિદ્યાર્થીનીઓએ બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી. બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી. સોની ગામના સ્થાનિક મહિલાઓએ ઉરી સેક્ટરમાં તૈનાત સેનાના જવાનોને રાખડી બાંધી છે, તેમજ બહેનો જવાનોને મીઠાઈ પણ ખવડાવવા માટે સરહદ પર પહોંચી. મધ્યપ્રદેશના નીચમમાં રક્ષાબંધનના પર્વ પર ભાઈચારાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું. છેલ્લા 56 વર્ષથી રક્ષાબંધન પર્વ પર મુસ્લિમ પરિવાર હિન્દુ બહેન પાસે બંધાવે છે રાખડી. આ મુસ્લિમ પરિવાર રાજસ્થાનથી હિન્દુ બહેનના ઘરે જાય છે અને રાખડી બંધાવે છે. ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભગવાનને ભસ્મ અર્પિત કરાય. પ્રથમ પંચામૃત પૂજન શૃંગાર બાદ ભસ્મ અર્પિત કરવામાં આવી. રક્ષાબંધનના પાવન પર્વ પર શ્રી મહાકાલેશ્વરે રાખડી બાંધી. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તોને ભારે ભીડ જોવા મળી. ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિરે ઉમટી ભક્તોની ભારે ભીડ. આજે શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવ મંદિરે ભારે ભીડ જોવા મળી. વહેલી સવારે 4 વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. હજારોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા. અમદાવાદના એસજીવીપી ખાતે 200 જેટલા ઋષિકુમારોએ સામૂહિક યજ્ઞોપવિત વિધિમાં ભાગ લીધો. શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવામાં આવી. જનોઈને ગણવામાં આવે છે ઈશ્વરના સાનિધ્યનું પ્રતીક. આજના દિવસને માનવામાં આવે છે ગાયત્રી મંત્રનો પ્રાગટ્ય દિવસ. વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબોની હડતાલ હજુ પણ યથાવત છે. તબીબોની હડતાલના કારણે દર્દીઓની સારવારમાં મુશ્કેલી થઈ રહી છે. નવા 12 તબીબોને ડેપ્યુટેશન પર એસએસજીમાં મુકાયા છે. તબીબો હડતાલ પર હોવાથી પંચમહાલના 2, ભરૂચના 5, નર્મદાના 3, વડોદરાના 1 અને મહીસાગરના 1 તબીબને ફરજ પર મૂકવામાં આવ્યા છે. વડોદરાના